બચાવ શહેર મધ્ય બચાવ નગરપાલિકા દ્વારા નિર્મિત ત્યાગ શૌર્ય અને બલિદાનના પ્રતિક એવા વીર આહિર દેવાયત બોદરજીની મૂર્તિનું અનાવરણ મંત્રી શ્રી વાસણભાઈ આહિર, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા તેમજ ભચાઉ નગરપતિ શ્રી કુલદીપસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું. આહિર સમાજ દ્વારા પ્રમુખ શ્રી કુલદીપસિંહજીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું, જેમાં વિશેષ ઉપસ્થિત ધર્મેન્દ્રસિંહજી જાડેજા, હમીરજી સોઢા, ભરતસિંહ જાડેજા, ઉમિયાશંકર જોશી, વાઘજીભાઈ છાંગા, ગોપાલભાઈ આહિર, પાંચાભાઈ આહિર, ધનાભાઈ આહિર, લાલજીભાઈ ચાવડા, નામેરીભાઈ ઢીલા, પરબતભાઈ ચાવડા, રણછોડભાઈ આહિર, શંકરભાઈ આહિર, જયેશભાઈ આહિર તેમજ આહિર સમાજના આગેવાનો તથા શહેરના અગ્રણીઓ અને ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. ખૂબ આનંદ થાય છે. નગરપાલિકા પ્રમુખશ્રી ભાઈ શ્રી કુલદીપસિંહજી અને એની આખી ટીમે સમસ્ત હિન્દુસ્તાન ગૌરવને એવા યાદવ કુલભૂષણ એટલે કે પરમ વંદનીય પૂજ્યપાદ જેવાય તથા બોદરના સ્ટેચ્યુનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. નગરપાલિકા દ્વારા ખૂબ ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. જે રીતે સમસ્ત હિન્દુસ્તાનમાં સમાજનું ગૌરવ પૂજ્ય દેવાનું નગરપાલિકા દ્વારા પણ મારા સાથી વિધાનસભાના ધારાસભ્ય શ્રી માંડવી અને વિરેન્દ્રસિંહજીના નેતૃત્વમાં આ ટીમે ખૂબ સારું કામ કર્યું છે અને આહિર સમાજ સમસ્ત હિન્દુસ્તાન ગૌરવ લે કે પોતાના દીકરાના બલિદાન આપીને રજવાડાઓને રાખોપા કરવાવાળાનું અગજો આટલી સદીઓ પછી પણ આજે એનું નામ રોશન થઈ રહ્યું છે. આવનારી યુવા પેઢી પણ આમાંથી પ્રેરણા લે અને એની ખૂબ કથા ખૂબ લાંબી છે, સ્ટોરી ખૂબ લાંબી છે, એનું વર્ણન અત્યારે નહીં કરું. પરંતુ આ જ રીતે રાજકોટ મહાનગર દ્વારા પણ રાજકોટ જેવા મહાનગરમાં પણ આપણા રાજ્યના જનપ્રિય મુખ્યમંત્રી લાડીલા જેવા આદરણીય વિજયભાઈ રૂપાણી સાહેબના વરદ હસ્તે પણ દેવાયત બાપા બોદરનું સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું હતું. જૂનાગઢમાં પણ દેવાયત બાપાના સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવ્યું છે. આના કારણે સમસ્ત સમાજ યુવા પેઢી અમેથી પ્રેરણા લે કે આપણે કોઈકને આશરો આપશું, રાને રખોપા કરશું તો સમાજ ક્યારેય કોઈ દિવસ કોઈ ભૂલતો નથી એવું ગૌરવ લઈએ છીએ. 5.5 લાખ રૂપિયાના ખર્ચે ભચાઉ નગરપાલિકા દ્વારા પૂજ્ય દેવાત બાપાના સ્ટેચ્યુનું જે ઉદઘાટન થયું એમના વરદ હસ્તે એમના નેતૃત્વમાં એને હું હૃદયપૂર્વકના રાજ્ય સરકાર વતીથી એક આહિર સમાજના કાર્યકર્તા તરીકે પ્રતિનિધિ તરીકે હું ખૂબ ગૌરવની લાગણી અનુભવું છું. એક આવા મહાવીર પુરુષનું પ્રતિનું અનાવરણ કરવાનું સૌભાગ્ય મળ્યું મને, એ બદલ હું ખૂબ જ ગૌરવ અનુભવું છું. કારણ કે આદરણીય દેવાજી બોદર એટલે માત્ર આહિર સમાજની, દરેક સમાજ એ ઉપર ગૌરવ લઈ શકે એવા એક વ્યક્તિની જ્યારે પ્રતિમા બેસાડવાનું મને સૌભાગ્ય મળ્યું હોય. કારણ કે ઇતિહાસના પાના ઉકેલો તો ઇતિહાસમાં જેટલા પણ નામો જે સુવર્ણ અક્ષરે લખાઈ ગયા છે એમાં કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે જેને પોતાનું પોતાના પરિવારનું પોતાના સમાજ માટે કંઈ કર્યું હોય. એવા વ્યક્તિઓનો જ ઇતિહાસ હંમેશા રહે છે કે જેને પોતાના પરિવારને પોતાના સમાજથી ઉપર ઉઠી અને અન્ય સમાજ માટે કે માતૃભૂમિ માટે કંઈ કરી છૂટ્યા હોય. ત્યારે જ્યારે વીર દેવાયત બોદરની વાત કરીએ તો પોતાના પુત્રનું બલિદાન ખૂબ મોટી એમની સ્ટોરી છે. એક એક એમની ઘટના હું કહી શકું, આખો એટલો એમનો ઇતિહાસ મને ગંતસ્થ છે. ત્યારે એક આવડું મોટું જ્યારે બલિદાન આપ્યું હોય અને એવા વીર પુરુષનું એમ કહે કે ભાવનગરને જ્યારે બચાવ્યા હોય ત્યારે એક રાજપૂત સમાજ ઉપર એમનું એટલું મોટું ઋણ છે કે ક્યારે ચૂકવી ન શકાય. પરંતુ એક ઋણ ચૂકવવા માટે નહીં પણ એક એમનું જે ઋણ છે એને યાદ કરીને એમની સ્મૃતિમાં એક મેં અહીંથી મારી એક લાગણીથી આ દેવાજીનું મેં સ્ટેચ્યુ બેસાડ્યું છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં આહિર સમાજના ભાઈઓ અને દરેક સમાજના ભાઈઓ ઉપસ્થિત રહ્યા. મને મંત્રી શ્રી વાસણભાઈ, ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ અને સૌ વડીલોની ઉપસ્થિતિમાં આજે અનાવરણ થયું છે ત્યારે ખૂબ જ ગૌરવની અને આનંદની લાગણી અનુભવી. અનાજથી ક્ષત્રિય અને આહિર સમાજનો એક નાતો છે. એ નાતાના ખાતર આજે પણ અમને આનંદ થાય છે કે બહાદુરસિંહના પરિવારમાંથી આજે ત્રીજી પેઢી સુધી સમગ્ર આ
ભચૌની આજુબાજુના વિસ્તારમાં આ પરિવારે આવો નવો સંબંધ રાખ્યો છે અને આવો જ રાખતા રહે એવી અમને ખાતરી. આજે અમને બહુ ઉત્સવ થાય છે પ્રદીપભાઈ નાની હોય આજે જે અમારી સમાજનો આ સાથે જોડાઈ અને એક આ કાર્યની અંદર એને મોટો એવો ભોગ દીધો એ બધાને હું ખૂબ ખૂબ અભિનંદન અમારી સમાજ વતીથી ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. કારણ કે ક્ષત્રિય અને અહીર સમાજનું જ્યારે દેવાંત બોદરે એના દીકરાનું બલિદાન આપ્યું ત્યારથી પણ અમારી સાથે છે અને કાયમને માટે આ રીતે મારો સમાજ અને ક્ષત્રિય સમાજ સાથે રહે એવી આપ સૌને મારી સમાજને અપીલ છે.